સુરતમાં મામા કહેતી યુવતીને ગોંધીને શોષણ કરાયું. ભુવાયા ભાઈ અને પિતાને મારી નાખવાની ધમકી આપી હતી. સુરતમાં મામા કહેતી યુવતીને ગોંધી શોષણ કરાયું. ભુવાએ ભાઈને અને પિતાને મારી નાખવાની ધમકી આપી હતી. પીડિત યુવતીએ સમગ્ર હકીકત જણાવી. આરોપીની પત્ની છોડી જતી રહેતા યુવતીનું શોષણ કર્યું હતું. સુરત શહેરના ઉગત આવાસમાં રહેતા 40 વર્ષીય ભુવાએ પોતાને મામા કહેતી 21 વર્ષીય યુવતીને જ પિતા અને ભાઈને મારી નાખવાની ધમકી આપીને યૌન શોષણ કર્યાની ચકચારી ઘટના પ્રકાશમાં આવી હતી. દુષ્કર્મ કર્યા બાદ લગ્ન કરવાનું કહીને 5 મહિના સુધી પોતાને ત્યાં રાખ્યા બાદ યુવતીને રાંદેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આરોપી ભુવાની યુવતીના ઘરે અવરજવર રહેતી ઉગત વિસ્તારમાં રહેતી 21 વર્ષીય યુવતીએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તે પહેલા રાંદેર આવાસમાં રહેતી હતી. જ્યારે સમાજમાં ભુવા તરીકે ઓળખાતા અને હાલ ઉગત આવાસમાં રહેતા 40 વર્ષીય બિપિન ગોવિંદ સોંધરવા અડાજણ વિસ્તારમાં રહેતો હતો. તેની પત્નીએ આ યુવતીના પિતાને બહેન માની હોય તે સંબંધથી બિપિનની અવરજવર તેમના ઘરે રહેતી હતી અને યુવતી બિપિનને મામા તરીકે સંબોધન કરતી હતી. રાંદેર પોલીસે દુષ્કર્મનો કેસ નોંધીને આરોપી ભુવાની શોધખોળ હાથ ધરી છે. પિતા અને ભાઈને મારી નાખવાની ધમકી આપીને દુષ્કર્મ આચરતો હતો. 2002માં યુવતીને માતાનું અવસાન થયા બાદ 3 વર્ષે પિતાએ બીજા લગ્ન કર્યા હતા. સાવકી માતા સાથે ફાવતું નહીં હોય આ યુવતી બિપિનભાઈ જ્યાં રહેતા હતા ત્યાં રહેવા જતી રહી હતી. 2018માં આ ભુવાની પત્ની તેને છોડીને જતી રહેતા બિપિન મે 2019માં ઉગત આવાસમાં રહેવા આવી ગયો હતો. આ યુવતીના પિતા અને ભાઈને મારી નાખવાનું કહીને પોતાની સાથે રહેવા બોલાવીને યૌન શોષણ કરનાર ભુવાએ લગ્ન કરવાને બદલે દાસી તરીકે રાખીને થોડાક મહિના બાદ તરછોડી દઈ અને અન્ય યુવતી સાથે રહેવા લાગ્યો હતો. પોતાનાથી અડધી વયની યુવતીનું યૌન શોષણ કરીને તેને દાસી તરીકે રાખીને ત્રીજી યુવતીને પત્ની તરીકે રાખનાર આ હવસખોર ભુવા વિરુદ્ધ યુવતીએ રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, જેથી પોલીસે ભુવા બિપિન સોંધરવાને ઝડપી પાડવાની દિશામાં તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, સ્પીડ ન્યૂઝ. રાંદેર પોસ્ટેમાં એક દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. ફરિયાદ હકીકત મુજબ બેનની માતાનું અવસાન થયેલું હતું, પરંતુ તેની માતાએ જે વ્યક્તિને ભય બનાવેલો હતો તે વ્યક્તિને મામા કહેતી હતી અને એ વ્યક્તિ દ્વારા દુષ્કર્મ કરવામાં આવેલું હતું. એ વ્યક્તિને એના પિતાએ ગુરુ બનાવેલા હતા અને એના પિતાને અને ભોગ બનાના પિતાને અને એના ભયને મારી નાખવાની ધમકી આપી અને આ મહિલા સાથે દુષ્કર્મ કરવામાં આવેલું હતું. જે બાબતે બેને હિંમત પૂર્વક ફરિયાદ દાખલ કરાવેલ છે. હાલમાં તપાસ ચાલુ છે. આરોપી બિપિન સોંધરવાની શોધખોળ ચાલુ છે. શું થયું હતું તારા સાથે? 2014 થી મેને ઓળખતી હતી, બરાબર છે, અને પછી આવી રીતના એ ભૂવો હતો, બરાબર છે, એટલે પપ્પા એની પાસે કામ ને તે કરાવવા માટે જતા હતા. મેં એની વાઈફ અમે બધા સાથે રહેતા હતા, બરાબર છે. પછી એની વાઈફ જતી રહી, પછી 2019માં મેં એની સાથે રહી, બરાબર છે. પછી એ આવી રીતના બ્લેકમેલ કર્યા કરતો હતો કે હું ભૂવો છું, આ બ્લેક મેજિક ને એ બધું કરું છું, એનાથી તારા ભાઈને પપ્પાને મારી નાખીશ, તને મારી નાખીશ, બરાબર છે, તું એ કોઈને કીધું તો, બરાબર છે, એવી રીતના કહેતો હતો. અને હજી બી એ રીતના એ મને ધમકાવતો હતો આગળ બી, બરાબર છે. એના ડરથી મેં કોઈને કીધું નહીં હતું. એ રાતના વિધિ કરતો હતો એ આપણે મને ખ્યાલ છે, પણ એટલું યાદ નથી કે શું વિધિ કરતો હતો. રાતના કરતો હતો એટલું યાદ છે, બરાબર છે. એ વિધિથી મને બ્લેકમેલ કર્યા કરતો હતો કે તારા ભાઈ છે, પપ્પા છે, એ બધાને હું આવી રીતના ધમકાવીશ, બરાબર છે, એને મારી નાખીશ, તને મારી નાખીશ, બરાબર છે. અને મારા પપ્પા પાસેથી એને એવી રીતના 50,000 અને ઘણા પૈસા લીધેલા બી હતા, કેમ કે મારા પપ્પા એને ગુરુ બનાવેલો હતો એ માટેથી, બરાબર છે. એ માટેથી એમ કે હું પૈસા બી નહીં આપીશ, બરાબર છે, અને ભાઈને પપ્પાને મારી નાખીશ, એ બધી ધમકી આપ્યા કરતો હતો. તારા મેરેજ નહીં થવા દઈશ, બરાબર છે, એવી રીતના બધું કિયા કરતો હતો.